કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાને સંગઠનમાં મળી જવાબદારી, પ્રદેશ ભાજપ મહામંત્રીની જવાબદારી સોંપાઈ, સાંસદ પર અભિનંદનની વર્ષા. આજે અમારા નવ નિયુક્ત પ્રમુખ શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબે એમની ટીમ જાહેર કરી છે અને આ ટીમની અંદર મને મહામંત્રી તરીકેની જવાબદારી મારા શિરે મૂકી છે. સૌ પ્રથમ તો અમારા સમગ્ર હાઈકમાન્ડનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને વિશ્વાસ અપાવું છું કે એક યુવા મોરચાના કાર્યકર્તાથી આજે અહીંયા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની જ્યારે આ મોટી જવાબદારી એક નાના કદના કાર્યકર્તાને આપી છે ત્યારે નિષ્ઠાપૂર્વક અને પાર્ટીના વિશ્વાસપૂર્વક આવનાર સમયમાં સૌ કાર્યકર્તાઓને સાથે રાખી કરી અને અમારા કેન્દ્ર સરકારનું નેતૃત્વ હોય, રાજ્ય સરકારનું નેતૃત્વ હોય, સૌ અમારા પાર્ટીના આગેવાનોના નેતૃત્વમાં અને કાર્યકર્તાઓને સાથે રાખી કરીને ખૂબ પાર્ટીનો વ્યાપ વધે અને આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ જેમનું એક સપનું છે, જેમની એક સંકલ્પ છે કે પેજ કમિટીના માધ્યમથી ઘર ઘર સુધી, બૂથ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ સજ્જ થાય અને એ દિશાની અંદર અમે આગળ વધીશું અને ચોક્કસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ અમારો સંકલ્પ રહેશે. ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, અમારા અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી સન્માનીય જેપી નડ્ડા સાહેબ, આપણા એવા જ ગૃહમંત્રી શ્રી આદરણીય દેશના પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા ફરી એકવાર અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, એની સાથે સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, ડેપ્યુટી સીએમ આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી શ્રી અમારા ભીખુભાઈ દલસાણીયા અને સમગ્ર અમારા આગેવાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.